साबरकांठा जिल्लाना वडालीमां डॉक्टर बाबा साहेब आंबेडकरनी जन्म जयंतीनी उजवणी करवामां आवी। दर वर्षे 14 એપ્રિલના रोज डॉक्टर बाबा साहेब आंबेडकरजीना तेमना भारतनी स्वतंत्रमां અમૂલ્ય યોગદાન માટે યાદ કરવામાં આવે છે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવે છે। તેમણે 31 માર્ચ 1990ના રોજ મરણાપ્રાંત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા। બાબા સાહેબનું જીવન સાચે સંઘર્ષ અને સફળતાની એવી અદ્ભુત મિસાલ છે। બાબા સાહેબ આંબેડકરે એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા। તેઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા છે। તેઓ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી હતી। તેઓએ ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવી છે। પરંતુ આ ચાલુ વર્ષે કોરોના સંક્રમણને લઈ સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે આજે વડાલી શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 130મી જન્મજયંતિ શહેરમાં આવેલ રોયલ પાર્કમાં ઉજવણી કરવામાં આવી હતી। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ઈડર વડાલીના ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને હોદ્દેદારો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવ્યા હતા। આ પ્રસંગે ઈડર વડાલીના ધારાસભ્ય હિતુ કનોડિયા, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા મહામંત્રી તખતસિંહ હડિયુલ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, ચીફ ઓફિસર, સદસ્યશ્રીઓ, હોદ્દેદારો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। ધ્રુવ મારી, ZSTV, વડાલી।